સીએમ રૂપાણીનો વિરોધ કરવો ભારે પડી ગયો છે. રૂપાણીનો વિરોધ ભારે પડ્યો છે સપા અને કોંગ્રેસને. જી હા, લખનૌમાં ગઈકાલનો પ્રવાસ વિજય રૂપાણીનો, જેમાં વિજય રૂપાણીનો વિરોધ કરતા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીએમએ સપા અને કોંગ્રેસના 7 નેતાઓને જેલ ભેગા કર્યા છે. ડીએમ કૌશલ રાજ શર્મા દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા, તો ગુજરાતના સીએમને કાળા વાવટા દર્શાવાયા હતા. ઉત્તર પ્રદેશ પોલીસે કલમ 151 હેઠળ તમામને ઝડપી પાડ્યા છે. મેજિસ્ટ્રેટ સંત કુમારે વિરોધ કરનારાઓને જેલ ભેગા કર્યા છે. ઉત્તર પ્રદેશના પ્રવાસે વિજય રૂપાણી, જેમાં ગઈકાલે તેઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ કરવો ભારે પડ્યો છે સપા અને કોંગ્રેસને. વિજય રૂપાણીનો વિરોધ કરતા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસના 7 નેતાઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે, તો સાથે જ ડીએમ કૌશલ રાજ શર્મા દ્વારા કડક પગલાં પણ ભરાયા છે. હિતેન વિઠલાણી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હિતેન, સીએમ અત્યારે યુપીના પ્રવાસે, જો કે તેઓનો વિરોધ સપા અને કોંગ્રેસના નેતાઓએ કર્યો હતો, શું કાર્યવાહી કરવામાં આવી છે તેમના વિરુદ્ધ? બિલકુલ સંજીવની અગર વાત કરીશું તો ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી લખનૌના પ્રવાસે હતા. તે દરમિયાન ક્યાંક ને ક્યાંક એરપોર્ટથી જ્યારે તેમનું વીઆઈપી ગેસ્ટ હાઉસ તરફ મુવમેન્ટ હતું, તે દરમિયાન કોંગ્રેસી અને નેતાઓએ કાળા ઝંડા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક યુપીમાં જે હિસાબે લખનૌના ડીએમ અને જે મેજિસ્ટ્રેટ છે તેમને એક કડક પગલાં જરૂર ભર્યા છે, કારણ કે જે 7 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી તે સાથે 7 કાર્યકર્તાઓને લગભગ જેલની સજા ધારા 151 નો ગુનો તોડવા બદલ જેલની સજા સંભળાવી દેવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઉત્તર પ્રદેશમાં ગુજરાતના મુખ્યમંત્રીનો વિરોધ નોંધાવો સપા અને કોંગ્રેસના કાર્યકર્તાઓને ખૂબ જ મોંઘું પડ્યું. સીધે સીધી જેલની સજા તેમને સંભળાવી દેવામાં આવી છે. બિલકુલ હિતેન, માહિતી માટે આપનો આભાર. તો સીએમ રૂપાણીનો વિરોધ કરવો સપા કોંગ્રેસને ભારે પડ્યો છે. તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને જેલ ભેગા કરાયા છે.